તમે તો મારી શંકા લો, સમાધાન કરી લો, હજી આપી દે આ છોકરીને, હજી આપી દે આ છોકરીને, તારા માવતર તો યાર, તારા માવતર તો યાર, ભૂખના અમારા પગ કોઈ અમારા દીકરાને કાઢીને, દીકરાને કાઢીને લઈ આવી, તને અહીંયા લઈ આવી, કોઈ ભોજ્યો ભાઈ ઘણી નો છે ભાઈ, છોડી ઘર બાર, છોડી ઘર બાર વેચશે ને તું, વેચશે ત્યારે તે ના જીવ, ત્યારે તે ના જીવ, શાંતિ થાહે શાંતિ, અને તમે આવા બધા, તમે આવા બધા અરક ગેલા નો ને ડંક મારવાની, તમને ડંક માર, હજી આપી દે આ છોકરીને, 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 છે કે બેન આ શું શું કરો છો બેન, છોડી દો ભાઈ મને, છોડી દો, પણ પણ રહેવા દો, શું છે મારે જિંદગી ટુકાવી દેવી છે ભાઈ, પણ એનું કારણ શું છે બેન, સંસાર સાગરમાં મને રસ નથી રહ્યો ભાઈ, પણ મારે મારે જવું છે ભાઈ, પણ એવા તો શું દુઃખના ડુંગર તમારી ઉપર પડ્યા બેન, ભાઈ ભાઈ મને મરી જવા દો, મારું આ જગતમાં કોઈ નથી રહ્યું, મારા પોતાને મને પારકી કરી નાખી છે, મને કૂવો પૂરવા દો ભાઈ, પણ બેન તારી ઉપર એવા શું દુઃખ પડ્યા, તો તું આ નોબત તારી આવી, આ નોબત આવી બેન, શું એવા તારી ઉપર દુઃખ પડ્યા બેન, મારા દુઃખની હું શું વાત કરું ભાઈ, અરે હું તો જન્મથી જ કર્મ ચલી છું, બાળો ત્યાંના બરેલા હોય એ ઠાકરીએ નો ઠરે ભાઈ, તારા દુઃખ ની મને માંડીને વાત કરી, અરે સંકટ ના સમયે તો મારા પોતાના એ પીઠ બતાવી, તું તો પારકો છે, તારી પાસે હું શું આશા રાખું હે, મારી બેન નથી, મારી બેન નથી, પણ હું તને આજથી બેન માનું છું, હાલ મારી બેન તારી જે વાત હોય ને મને કે, વીરા વીરા પણ કાળજે પથ્થર રાખીને મારી વાત સાંભળજો, હું તો જન્મથી જ દુખિયારી છું, મારો પરિવાર ગરીબ સ્થિતિમાં છે, તોય મારા બાપાએ હાથ વાગો જે કંઈ હતું ને કે મને દાયજામાં આપી દીધું, પણ મારી સાસુ મને મેળા મારે છે, મને સંતાનો નથી ને એટલે મને વાંજણી કહે છે, પાછું વાવણીનો વખત થયો છે, તો મારી સાસુએ કીધું કે તારા બાપે દાયજામાં કાઈ નથી આપ્યું, બુઢી કોડી નથી આપી, એટલે જા તારા બાપને ત્યાંથી બિયારણ લઈ આવ, મારા બાપાની નબળી સ્થિતિ છે, તોય મારો બાપ દિલનો દાતારો, આપવામાં પાછી પાની ન કરે, જે કઈ હાથ વગું હોય મને આપી દે, પણ મારો ભાઈ અવળી સંગતને કારણે મારા બાપા ઉપર કવેડ કરે છે, મારા લીધે મારો બાપુ જો મને કંઈ આપે ને તો મારા ભાઈને જરાય નથી ગમતું, તો હવે હું ક્યાં જાઉં ભાઈ, ક્યાં જાઉં, મને આ કૂવો પૂરવા દે ભાઈ, હવે બેન તું ચિંતા ન કર, બધું હારાવાના થઈ જાય, આ સુનું છે ને એક બેન, હાલ એક બિયારણ જોઈ છે ને, બિયાર હું આપીશ, આ મારું પોતાનું છે તમ તારે, ના હવે આ મારું નહીં પણ બેન આ તારું છે, હાલ તારે બિયારણ જોઈ, હાલ હું હમણાં જ આવ્યો, અહીં જ ઊભી રહે બેન, હવે એક શબ્દ બોલીને તો તને મારા હમશે બેન, હવે કાંઈ ન બોલતી, રોઈ જા સાની રહી જા, બસ હવે એક શબ્દ નથી સાંભળો, હવે હું જ હવે કરીશ, મને તો મારા પોતાને પારકી કરી, અને તું
તું મને આ હા બેન ના બેન રાખી રાખી લે બેન મારે તો કુદરતે દીધેલું ઘણું છે હવે કાઈ પણ જરૂર પડે ને તો આ તારો ભાઈ બેઠો છે કોઈ પણ વસ્તુની તું ફિકર ન કરતી હો ભલે તને તારા પોતાના એ તર છોડી પણ હું ભલે પાર કર્યો પણ હું તારો પોતાનો થઈને રહીશ તારે ગમે ત્યારે સંકટ સમય હોય ને ત્યારે બેન હું મને એક વાર ખાલી ફોન કરજે હું હાજર થઈ જઈશ બસ બેન ભગવાન તારી રક્ષા કરે ભાઈ ખમ્મા ખમ્મા મારા વીરા ખમ્મા આ બિયારણ હું મારા બાપુને આપી દઉં તો મારા સાસરિયા કરતા મારા બાપુને આની વધુ જરૂર છે હા હું મારા બાપુને જ આપી દઈશ એને કામ લાગશે હા બેટા બાપુ હવે હું તમારી રજા લેવા આવી છું મારે મારા સાસરે જવું છે બાપુ પણ બેટા તું ઓચિંતાની ક્યાં લઈ ગઈ હતી હા ક્યાં લઈ ગઈ હતી તું બાપુ એ તો હું હા બેટા તને કોઈ વાતનું ખોટું લાગ્યું છે બાપુ ભાઈ હા બેટા તને ભાઈનું ખોટું લાગ્યું છે ને પણ બેટા એ તારો માં જેવો ભાઈ છે અરે એનું કઈ થોડું ખોટું લગાવવાનું હોય હા નાના બાપુ પહેલા તો શું ખોટું લાગે હું તમારી પાસે રજા લેવા માટે આવી છું બાપુ લે કામ આવી છું તો થોડાક દી તો રોકાતી જા બેન મારે મારા સાસરે જવું છે અરે પણ બેટા તું હું આવી હું જવાની વાત કરે છે આટલા વર્ષે હારે થી આવી છો અને પિયરમાં કોઈ દી રોકાણી છો બેટા તને અહીંયા કઈ દુઃખ તો નથી ને નાના બાપુ મને કોઈ વાતનું દુઃખ નથી બા મને કોઈ વાતનું દુઃખ નથી તમે તમે મારી ચિંતા ના કરો તમે તમારું ધ્યાન રાખજો બા મારે જવું છે બા મારે જવું છે તું તારે રાજી ખુશ થી જા પણ બેઠા તું તું કોઈ જાતની ચિંતા કરતી નહી હો નાના જ્યાં સુધી તારો બાપ જીવે છે ને તો હું મારી જાતને વેચીને પણ તારા સસરા રાજી કરે મા બસે ને બધી પૂરી કરીશ બેટા તું જરા ચિંતા ન કરતી હો હા હા બાપુ મને જરા પણ ચિંતા નથી તમે છો પછી મારે શેની ચિંતા હે હવે હું જાઉં બાપુ હા બેટા જરા લો ઠેલો પેલો સર હા બેટા તું જાડી ને જજે હો હા અમારી જરા ચિંતા ન કરતી બેટા હા બાપુ અમે અમે સુખી છીએ બેટા લે બેટા તમારું ધ્યાન રાખજો બાપુ હા બેટા હું જાઉં છું બાપુ હા બેટા આવજે બેટા ધમકી બિયારણ લેવા આવી હતી ભૂલી ગઈ લાગે છે એમ હા હા બિયારણ તો તમે એને આપવાના હતા ને હવે એ ક્યાંથી ભૂલે અરે દીકરા હું બિયારણ લેવા નથી ગયો મારી જવાનોની બિયારણ લેવા એમ હા અહીંયા તો મોટી મોટી ફેંકતા હતા ને કે તારા માટે મોંઘામાં મોંઘું બિયારણ લઈ આવું એમ કરીને અરે પણ એની પાસે ક્યાંથી આવ્યું પણ બેટા એ બાપ આટલા ટાઈમ થી બધું સહન કરતો આવ્યો છું હવે આ ખોટું મારાથી સહન નહીં થાય આ વારે વારે ગમે ત્યાં ગમે એ ખોટું બોલીને બોલો છો હે દીકરી માટે મોંઘામાં મોંઘું બિયારણ લેવા માટે તમારી આગળ પૈસા છે
મારા માટે એક ફદ્યય નથી. અરે પણ દીકરા તમારી વાત સમજ, આ બિયારણ હું નથી લેવો, આ બિયારણ ધનકી જ લઈ ગઈ છે, હમણાં આવી હતી અને એ છે ને હજુ હજી પાદર જ પહોંચી છે. એમ તું એમ જતો જા, હું દેવા જાઉં એને. આ મારા બાપ ની સંપત્તિ છે. અરે મારી કોઈ વાત સમજતો નથી. અરે સમજતો નથી શું, તમને શું લાગે છે? મને મને સમજમાં નથી આવતું એમ. અરે એ બાપા, એની આગળ પૈસા નથી, એ બિયારણ લેવા અહીંયા આવી હતી તો એની આગળ બિયારણ ક્યાંથી આવે? અરે આપણી આ દીકરીની બિયારણ છે, તું તું જલ્દી જઈને દેતો આવજા. સાંભળી લો, બિયારણના પૈસા ગમે એને આપી આવે, ગમે એને એવું હોય, આ તો હવે આપણે જ વાપરવાનું થાય છે. અરે પણ આપણાથી ન વપરાય. ચાલો ચાલો. અરે પણ મારી વાત તો સાંભળ તું.